सूरत जिल्लाना पलसाणा तालुका पंचायत अने सूरत जिल्ला पंचायतमां समाविष्ट पलसाणा तालुकानी बैठकमां राजकीय पक्षोना उमेदवारो विजय मुहूर्तमां फॉर्म भर्या हता। आगामी दिवसोमां योजानार तालुका पंचायत अने जिल्ला पंचायतनी चूंटणी माटे भाजप कोंग्रेसनी साथे साथे आम आदमी पार्टी अने अन्य राजकीय पक्षो तेमज अपक्षोए पण चूंटणी जंगमां झंपलाव्यो छे। पलसाणा तालुकाना जिल्ला पंचायतनी त्रण बैठको चलथाण पलसाणा अने करेली बैठक पर बंने पक्षना भाजप अने कोंग्रेस पोताना उमेदवारमां मळी 9 फॉर्म भर्या हता। तेमज पलसाणा तालुकाना पंचायतनी 18 बैठक परथी कुल 58 फॉर्म भर्या, जेमां भाजपना तमाम उमेदवारोए पोताना फॉर्म भर्या हता। तेमज कोंग्रेस पक्षमांथी चलथाण 4 अने पलसाणामां 1 उमेदवार शनिवारना रोज पोतानी उमेदवारी नोंधावशे। तेमज चलथाणमां 1 अने चलथाण जिल्ला पंचायतनी बैठक परथी आम आदमी पार्टीए पोताना उमेदवारो उतार्या छे। तेमज वरेली बैठक परथी भाजपमांथी बीजी टर્મમાં અરુણભાઈ દુબે, કોંગ્રેસમાંથી રાજકાંતિભાઈ પરમાર કે જેઓ માયાવંશી સમાજના તાલુકા પંચાયતના બેઠકમાંથી સૌથી નાની વયનો 22 વર્ષીય ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે અને હરિપુરા ગામના યુવા સરપંચ યોગેશભાઈજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આમ હાલ સુધી પલસાણા તાલુકા પંચાયતની 2 બેઠક અને જિલ્લા પંચાયતની 1 બેઠક પર ત્રિપાખીઓ જંગ ખોલાવવાની શક્યતાઓ જોવા મળી છે। મારું નામ પરમાર રાજકાંતિભાઈ, વડેલી ગામ રહેવાનું, મહાદેવ ફળિયું। હું વડેલી 1 નંબરમાંથી સામાન્ય સીટમાંથી ઉમેદવારી કરી રહ્યો છું। કોંગ્રેસ પાર્ટીમાં મારી 22 વર્ષની ઉંમરમાં, આટલી નાની ઉંમરમાં મને કોંગ્રેસ પાર્ટીએ પહેલીવાર અને મારા સમાજના નામ સાથે, મેં માયાવંશી સમાજનો દીકરો ને મારા સમાજને અગાડી વધવા માટે મારી આજે કોંગ્રેસ પાર્ટીએ મને સીટની, સામાન્ય સીટની ફાળવણી કરી છે, એ માટે કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું હું। મારી સાથે આજે 200થી વધારે કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવ્યા હતા। શું લાગી રહ્યું છે આપને? મને લાગે છે કે 200થી વધારે કાર્યકર્તા એટલે અડધું મારું ગામ આવ્યું હતું, એટલા માટે મને મારી જીત નિશ્ચિત લાગે છે। મારું નામ અરુણકુમાર બૈકુંઠના દુબે છે। હું 17 વરેલી 1 સીટ ઉપરથી તાલુકા પંચાયત પલસાણા માટે ઉમેદવારી કરી છે। તમે જે ફોર્મ ભર્યું છે ત્યારબાદ જો તમારી સામેના પક્ષમાં જોવા જઈએ ત્યાં પણ ભાજપના દિગ્ગજ નેતાએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે, કેટલી ટક્કર આપી શકો છો? ના, એમ તો જે ભાઈ મારે અપક્ષમાં સીટ ભર્યા છે એ તો પલાવ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં પલાવ બીજેપીમાં હતા, કોંગ્રેસમાં બીજેપી મને સીટ નથી મળી, એક વખત કોંગ્રેસમાં હું ઉમેદવારી કરી, અપક્ષમાં ઉમેદવારી કરી છે, એનું તો એવું ચાલે જ છે, કાયમ જ નું એનો એ જ છે। શું લાગી રહ્યું છે આ વખતે ભાજપને કેવો સહયોગ મળી રહેશે? ભાજપ મારા પૂરા વિસ્તારમાં તાલુકા પંચાયતમાં 18 બેઠકો આપણે જીતવાના છે, ભાજપ પક્ષમાં જીતવાના છે, એમાં કંઈ સંદેહ નહીં મળે। ચોક્કસથી જે પ્રમાણે બીજી તરફ પરિવર્તનની માંગ ચાલી રહી છે, શું કહેશો? પરિવર્તન તો છે, દેશમાં પરિવર્તન થઈ રહ્યું છે અલગ અલગ રીતે। આજે રોડ જોવા જાઓ, લાઇટ જોવા જાઓ, પરિવર્તન તો છે જ। લોકો જ્યાં પહેલે સુરત જવા માટે એને 2-2 કલાક લાગતા છે, હવે 10 મિનિટમાં સુરત પહોંચતા છે, એ પરિવર્તન જ છે ને। ના, બીજી પરિવર્તન તમે જો રાજકીય પરિવર્તન કહેવા માગો છો તો ગયા ટર્મમાં જે 2-4 સીટો કોંગ્રેસમાં હતી આ વખતે હો ભાજપમાં જોડાઈ જાય, એ પરિવર્તન થવાનું જ છે।